गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा? मजा में ने? हूँ अमृत लिंबाचिया, आदर्श ट्यूशन क्लास संचालित अपनी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करूँ छू। मित्रों, आपणे शीखी रह्या छीए धोरण 10 विषय इंग्लिशनी अंदर यूनिट नंबर 3। आजना वीडियोनी अंदर आपणे यूनिट नंबर 3ना ट्रांसलेशन नो अभ्यास करीशुं। मित्रों, यूनिट नंबर 3नी रीड जे छे एनुं टाइटल छे मित्रों, एन इंटरव्यू विथ अरुण कृष्णमूर्ति। अरुण कृष्णमूर्ति साथे न्यू एक इंटरव्यू। हवे अरुण कृष्णमूर्ति शू छे? अरुण कृष्णमूर्ति जे छे एक एनवायरमेंटलिस्ट छे, पर्यावरण शास्त्री छे, कि जेने खूब ज सारो एवो पगार आपती एवी पोतानी जॉब गूगल में हती, ए पण एने पर्यावरण माटे क्विट करी दीधी, छोड़ी दीधी। एनी सरस मजानी स्टोरी इंटरव्यू स्वरूपे आपने अहीं आपवामां आवी छे। तो वधारे समय न लेता शुरुआत करी दईए। मित्रों, वीडियो ने स्कीप कर्या वगर अंत सुधी जोजो तो तमने आखी स्टोरीनी अंदर अने एना संपूर्ण ट्रांसलेशननी अंदर 100% ख्याल आवी जशे, एनी गेरंटी छे। तो मित्रों, अहीं आपने पहलू प्रस्तावना आपेली छे। अरुण कृष्णमूर्ति वॉज जस्ट 17 ईयर्स ओल्ड वेन ही फाउंडेड द एनजीओ एनवायरमेंटलिस्ट फाउंडेशन ऑफ इंडिया। ज्यारे अरुण 17 वर्षना हता त्यारे तेमणे फाउंड एटले स्थापना करवी, फाउंडनो मतलब थशे मित्रों स्थापना करवी, त्यारे तेमणे स्थापना करी एनजीओनी, नॉन गवर्नमेंट ऑर्गेनाइजेशन, जेनुं नाम हतुं एनवायरमेंटलिस्ट फाउंडेशन ऑफ इंडिया। आ संस्थानी जेनुं शॉर्ट फॉर्म छे EFI, आ संस्थानी मित्रों एने स्थापना करी। अहींया मित्रों एक क्वेश्चन आपने पूछी शके कि एट वॉट एज अरुण फाउंडेड द एनवायरमेंटलिस्ट फाउंडेशन ऑफ इंडिया। तो आनो जवाब तमे लखी शको कि एट द एज ऑफ 17 अरुण फाउंडेड द एनवायरमेंटलिस्ट फाउंडेशन ऑफ इंडिया। नेक्स्ट, हवे आ संस्था शू कार्य करती थी मित्रों? तो बिगिनिंग विथ द टर्टल वॉक, अ मूव टू सेव टर्टल एग्स एंड यंग हेचलिंग इन चेन्नई। शुरुआतमां, इन द बिगिनिंग, बिगिनिंग एटले शुरुआतमां, शुरुआतनी अंदर आ संस्था एकदम धीमी गतिए काम करती थी। टर्टल एटले काचबो, वॉक एटले चालवू काचबा गतिए, अने એમાં એમણે શરૂઆત કરી અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ, કાચબાના જે ઈંડા હોય એને બચાવવાથી એની શરૂઆત થઈ। એન્ડ યંગ હેચલિંગ એટલે નાના બચ્ચા, યંગ હેચલિંગ એટલે નાના બચ્ચા, આને બચાવવા માટે, પર્યાવરણની અંદર બચાવવા માટેથી આ સંસ્થાની શરૂઆત થઈ। શરૂઆતમાં એ ચેન્નઈની અંદર કામ કરતા હતા। અહીંયા તમને એક ક્વેશ્ચન એવો પૂછી શકે મિત્રો કે વોટ ઇઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી ઓફ EFI? તો ધ ફર્સ્ટ એક્ટિવિટી ઓફ EFI ઇઝ ધ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ। ત્યાર પછી ટુડે, આજે અરુણ એન્ડ હિઝ ટીમ, અરુણ અને તેની ટુકડી ઓફ વોલન્ટિયર, વોલન્ટિયર એટલે સ્વયંસેવકો, અરુણ અને તેની ટુકડીના સ્વયંસેવકો હેવ ક્લીન, સાફ કરે છે બીચીસ, કિનારાઓ, દરિયા કિનારા, એન્ડ વેરિયસ વોટર બોડીઝ, વેરિયસ એટલે વિવિધ, વોટર બોડીઝ એટલે જળાશયો સાફ કરે છે। ક્યાં? ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુંડુચેરી, આટલી જગ્યાએ એ દરિયા કિનારા અને વિવિધ જળાશયોને સાફ કરે છે। ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, પ્લાન્ટ ટ્રીઝ, એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ। આ ટુકડી જે છે એ બીજા કયા કયા કાર્ય કરે છે? તો આ ટુકડી ક્લીન લેક્સ,
સરોવરોને સાફ કરે છે, બીચીસ કિનારાઓને સાફ કરે છે, ઝૂઝ પ્રાણી સંગ્રહાલયોને સાફ કરે છે. પ્લાન્ટ ટ્રીઝ, પ્લાન્ટ એટલે રોપવું, ટ્રીઝ એટલે વૃક્ષો, વૃક્ષારોપણની કાર્ય પ્રવૃત્તિ પણ કરે છે. એજ્યુકેટ પીપલ, લોકોને શિક્ષિત કરે છે, એજ્યુકેટ એટલે શિક્ષિત કરવું. થ્રુ દ્વારા, સ્ટ્રીટ પ્લે, સ્ટ્રીટ પ્લેનો મતલબ થાય શેરી નાટકો દ્વારા ધ ટીમ ક્લીન્સ લેક્સ, ટુકડી સરોવરોને સાફ કરે છે, બીચીસ કિનારાઓને સાફ કરે છે, ઝૂઝ પ્રાણી સંગ્રહાલયોને સાફ કરે છે. પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષારોપણ કરે છે. એજ્યુકેટ પીપલ લોકોને શિક્ષિત કરે છે થ્રુ સ્ટ્રીટ પ્લે શેરી નાટકો દ્વારા. એન્ડ અને ઓલ્સો મેક્સ બનાવે છે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ, પર્યાવરણ અનુકૂળ કાગળની થેલી બનાવે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ, અહીંયા હેઝ એટલે ની પાસે હોવું. અરુણની ટીમમાં વિદ્યાર્થીઓ પણ છે. હુ કે જે જોઈન હિમ, તેની સાથે જોડાયા હતા. વેન દેવેર ઇન ક્લાસ 7, જ્યારે તેઓ 7મા ધોરણની અંદર હતા ત્યારે. એન્ડ અને કન્ટિન્યુડ ચાલુ છે ટુ વર્ક, કામ કરવાનું વિથ હિમ, તેમની સાથે. ઇવન આફ્ટર 5 યર્સ, 5 વર્ષ પછી પણ. ઓકે દોસ્તો, તો અહીંયા આપણે પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યો. ચાલો મિત્રો, હવે આગળના પેરેગ્રાફની વાત કરીએ. અહીંયા અરુણને ઇન્ટરવ્યૂમાં પહેલો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે મિત્રો, વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ, વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? વિચ એક્સપિરિયન્સ, એક્સપિરિયન્સ એટલે અનુભવ, કયા અનુભવથી એઝ અ ચાઇલ્ડ, બાળક તરીકે તારો એવો કયો અનુભવ હતો કે તે પર્યાવરણની અંદર ઝંપલાવ્યું? અને વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, તારી પ્રથમ પ્રવૃત્તિ શું હતી? તો એનો જવાબ અરુણ આપે છે, અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની નજીકમાં એક સુંદર લેક હતું, સરોવર હતું. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, કે જ્યાં એક વખત પુષ્કળ પ્રમાણમાં પક્ષીઓ હતા, ફ્રોગ્સ દેડકાઓ હતા, એન્ડ સ્નેક્સ સાપ, આવા સરસ મજાના જીવજંતુઓ આ સુંદર સરોવરની અંદર હતા. આ સરોવર વોઝ હેવીલી પોલ્યુટેડ, એ ખૂબ જ રીતે ગંદુ થઈ ગયું, પ્રદૂષિત થઈ ગયું. પોલ્યુટ એટલે પ્રદૂષિત થવું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ, અને જ્યારે પ્રદૂષિત થઈ ગયું ત્યારે એમાંથી સ્પ્રેડ એટલે ફેલાવવું. મોસ્કિટોઝ એટલે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો, મચ્છરો ફેલાયા. એન્ડ ટર્ન, રૂપાંતરિત થયું અ લવલી પ્લેસ ઇન ટુ એન અગલી નેબરહુડ, એક સરસ મજાનું સુંદર સ્થળ, એક કદરૂપા સ્થળની અંદર એ પરિવર્તિત થઈ ગયું. ધીસ હર્ટ મી બેડલી, અને આ બાબતથી મને ખૂબ જ દુઃખ લાગ્યું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, વોન્ટ એટલે ઈચ્છવું, અને હું તેના વિશે કંઈક કરવા ઈચ્છતો હતો. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ, હું મારા 2-4 મિત્રોને મળ્યો. આઈ ગોટ ટુગેધર, ગોટ ટુગેધર એટલે ભેગા થવું, મળવું. વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ, 2 મિત્રોને હું મળ્યો. એન્ડ ક્લીન, અને સાફ કર્યું. ધ પોન્ડ એટલે કે સરોવર, તળાવ, નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની બાજુમાં જે તળાવ હતું એ મેં સાફ કર્યું. અહીંયા એનો વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટીનો આન્સર થયો. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, અને આ મારી પ્રથમ પ્રવૃત્તિ હતી. ઓકે દોસ્તો, નેક્સ્ટ. હવે આપણને શું પૂછે છે, મતલબ અરુણને સેકન્ડ ક્વેશ્ચન પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ,
વોટ કાઇન્ડ, કાઇન્ડ એટલે અહીંયા દયાળુ નહીં પરંતુ પ્રકાર લેવાનો છે મિત્રો, કે તને કયા પ્રકારનો સપોર્ટ મળ્યો, ટેકો મળ્યો. ડીડ યુ ગેટ, ગેટ એટલે મળવું, ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, તારા માતા પિતા અને શિક્ષકો તરફથી તને કયા પ્રકારનો ટેકો મળ્યો. વોઝ દેર એની કોન્ફ્લિક્ટ, કોન્ફ્લિક્ટ એટલે વિસંગતતા, સંઘર્ષ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ, પ્રવૃત્તિ અને અભ્યાસ વચ્ચે કોઈ કોન્ફ્લિક્ટ, વિસંગતતા સર્જાઈ, તો એનો જવાબ આપણને અરુણ આપી રહ્યો છે. જુઓ મિત્રો, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, મારે જે માતા પિતા હતા એ ખૂબ જ ટેકેદાર હતા, મતલબ મને ટેકો આપતા હતા, એન્કરેજ કરતા હતા, પ્રોત્સાહિત કરતા હતા. હું અન્ડરસ્ટુડ, કે જે સમજતા હતા, માય દેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, કે મારો જે રસ છે એ પર્યાવરણની અંદર હતો, એ રસ વિશે મારા માતા પિતાને જાણ હતી. દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ, તેઓએ મને કદી, નેવર, કદી પણ સ્ટોપ એટલે રોક્યો નથી, મારે જે ઈચ્છું, હું જે ઈચ્છું એ કરવા માટે મને ક્યારેય એમણે રોક્યો નથી. ઓન માય પાર્ટ, મારા તરફથી, આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ, મેં પણ એમને ખાતરી આપી છે કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ, મેં મારા માતા પિતાને, અહીંયા દોસ્તો ફેલ એટલે નિષ્ફળ થવું નહીં પરંતુ અહીંયા નિરાશ કરવાના અર્થમાં છે, આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ, મેં મારા માતા પિતાને કદી નિરાશ કર્યા નથી ઇન એની વે, કોઈ પણ રીતે. આઈ ઓલવેઝ ઇન્ફોર્મડ ધેમ, ઇન્ફોર્મ એટલે માહિતી આપવી, હું હંમેશા તેમને માહિતી આપતો, અબાઉટ એવરીથિંગ, દરેક બાબત વિશે, ધેટ આઈ ડીડ, જે કાર્ય હું કરતો એના વિશે હું માહિતી માતા પિતાને આપતો, કહેતા માતા પિતાને જણાવતો. એન્ડ ટુક ધેર એડવાઇસ, તેમની સલાહ લેતો. બિફોર, આગળ વધીએ મિત્રો, બિફોર, પછી, એક જ સેકન્ડ જો મિત્રો, બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન, કોઈ પણ ક્રિયા કરતા પહેલાં, અહીંયા જમ્પ એટલે કૂદકો મારવો નહીં મિત્રો, પરંતુ કોઈ ક્રિયા કરતા પહેલાં હું માતા પિતાની એડવાઇસ ફરજિયાત લેતો. બીજું શું કહે છે, આઈ હેવ અ ટીચર્સ, મારી પાસે શિક્ષકો પણ છે, એટલે કે મારે એવા શિક્ષકો છે, હુ ટોટ મી, કે જેમણે મને શીખવ્યું છે, હાઉ ટુ ગો અબાઉટ થિંગ, કાર્ય કઈ રીતે કરવું. ધીસ ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી, હ્યુમિલિટી એટલે દોસ્તો વિનમ્રતા, વિનમ્રતા, મારા શિક્ષકોએ મને વિનમ્રતા શીખવી છે, સો દેટ, કે જેથી આઈ ડીડ નોટ બીકમ, બીકમ એટલે બનવું, જેથી હું બની ન જાઉં, શું બની ન જાઉં, સ્નોબીસ ઓર એરોગન્ટ, બંનેનો સેમ મિનિંગ થાય, ઘમંડી, જેથી હું ઘમંડી બની ન જાઉં, અભિમાની ન બની જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ, અને એવું વિચારવાનું શરૂ ન કરી દઉં કે આઈ વોઝ અ સુપરસ્ટાર, હું સુપરસ્ટાર છું, હીરો છું, એવું મહાનાયક છું, એવું હું વિચારવાનું શરૂ ન કરી દઉં અભિમાની બનીને. બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, કારણ કે હું આ બધું પર્યાવરણને લગતું કામ કરી રહ્યો છું, એટલે હું જો વિનમ્રતા ભૂલી જાઉં તો હું મહાનાયક છું એવું મને અભિમાન આવી જાય. પરંતુ મારા ટીચરે મને એવું શીખવ્યું નથી, મારા ટીચરે મને એવું શીખવ્યું છે કે વિનમ્રતા રાખવી, જેથી અભિમાની ઘમંડી ન બની જવાય. ચાલો મિત્રો આગળ વધીએ. આપણે શું કહે છે, દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. મિત્રો, દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, એટલે કે એમણે મને એકદમ સિમ્પલ બનવાનું શીખવ્યું અને સતત શીખતા રહેવાનું શીખવ્યું, કે સતત આપણે કંઈ ને કંઈ નવું શીખતા રહેવું જોઈએ. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ,
બરોબર એક્ટિવિસ્ટ આ પ્રશ્ન પૂછી શકે ખરા ખોટામાં પણ આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ એક્ટિવિસ્ટ એટલે પ્રવૃત્તિવાદી આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ પરંતુ હું પર્યાવરણ શાસ્ત્રી છું પર્યાવરણવાદી છું હું પ્રવૃત્તિમય નથી નરો આઈ હેવ લર્ન મેં શીખ્યું છે સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક આ પર્યાવરણને લગતું કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું ઓકે દોસ્તો ખ્યાલ આવે છે ને તો આગળ વધીએ મિત્રો આગળનો ક્વેશ્ચન શું કહે છે કે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ તારી સ્કૂલ અને કોલેજે તારા ઇન્ટરેસ્ટને કઈ રીતે વધાર્યો તો એનો જવાબ આપણને આપે છે અરુણ કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજીસ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર મારી સ્કૂલમાં અને કોલેજમાં બંને જગ્યાએ પ્લેન્ટી ઓફ એટલે પુષ્કળ પ્રમાણમાં ગ્રીન કવર એટલે હરિયાળી છે એન્ડ બોથ એટલે કે સ્કૂલ અને કોલેજ બંને બોથ એટલે બંને વેર હોમ ઘર છે નિવાસ છે ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ એટલે જીવ સ્વરૂપ બીજા ઘણા બધા જીવજંતુ અને જીવોનું એ નિવાસ સ્થાન છે ધીસ મેડ મી અને આ બાબતે મને અન્ડરસ્ટેન્ડ દેર ઇમ્પોર્ટન્સ એમની અગત્યતા મને આ બાબતથી સમજાય હાઉ બ્યુટિફુલ દે આર તેઓ કેટલા સુંદર છે એન્ડ વાય વી નીડ આપણે શા માટે જરૂર છે નીડ એટલે જરૂર હોવી ટુ પ્રોટેક્ટ મિત્રો પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું પ્રોટેક્ટનો મતલબ થાય રક્ષણ કરવું અને આપણે શા માટેનું રક્ષણ કરવું જોઈએ આ બાબતની મને પુષ્ટિ થઈ આ બાબતની મને સમજણ આવી પછી શું કહે છે ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન આ પ્રાણીઓ સ્વતંત્ર છે ફાઇન્ડ ધેર ઓન ફૂડ એમનો પોતાનો ખોરાક એ જાતે ફાઇન્ડ કરે છે શોધે છે એન્ડ આર ઓલવેઝ એક્ટિવ અને હંમેશા સક્રિય રહે છે ઓન ધ મૂવ સતત હલનચલન કરતા એન્ડ નેવર લેઝી એટલે મિત્રો આળસુ અને કદી એ આળસુ બનતા નથી આળસુ હોતા નથી ધીસ ઇઝ સો પોઝિટિવ આ એટલું બધું હકારાત્મક છે પોઝિટિવ એટલે હકારાત્મક વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ કે આપણે એમની પાસેથી ઘણું બધું શીખવું જોઈએ ચાલો દોસ્તો ઓકે અહીંયા સુધીનો ખ્યાલ આવી ગયો હવે પછી આપણે આગળના પેરેગ્રાફનો અભ્યાસ કરીશું મિત્રો જો આપને અમારું કામ ગમે તો લાઈક અને શેર જરૂર કરજો મિત્રો અને જો આપ અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી નવા બનનાર દરેક લેટેસ્ટ વિડીયો આપના સુધી પહોંચી શકે અને તમે ઘરે બેઠા અભ્યાસ પણ કરી શકો